જો બાળકો મારે ઓફિસમાં જવું પડશે, થોડું કામ આવ્યું છે, બરાબર છે. હું થોડીક જ વારમાં પાછો આવું છું, ત્યાં સુધી અહીંયા કોઈ પણ જાતની ધમાલ કે મસ્તી ના જોઈએ, બરાબર છે. અને હું તમને લોકોને એક કામ સોંપીને જઉં છું, એ કામ પૂરું કરીને રાખવાનું છે, હું આવીને ચેક કરીશ, બરાબર છે. જો આપણા ક્લાસની અંદર કેટલા બધા ચિત્રો ચોંટાડેલા છે, બરાબર છે. તમારી પાસે તમારી પોતાની ચોપડીઓ પણ છે, બરાબર છે. તો તમારી ચોપડીમાંથી બધાએ હું કહું એવું એક એક ચિત્ર શોધીને રાખવાનું છે, હું આવીને ચેક કરીશ, બરાબર છે. સ્વીટી, સૌથી પહેલા હું તને કહું છું, પર્યાવરણની ચોપડીમાંથી તારે નદીનું ચિત્ર શોધીને રાખવાનું છે, બરાબર છે. કયું ચિત્ર શોધીને રાખવાનું છે? નદીનું. અને નંદુ, તારે વાંદરો શોધવાનો છે. વાંદરો, બરાબર છે. દીપુ, તારે ગેંડો શોધીને રાખવાનો છે. દેડકાનું ચિત્ર શોધીને રાખવાનું છે, બરાબર છે. હું થોડીક જ વારમાં આવું છું, કોઈ પણ જાતની મસ્તી કે ધમાલ ના જોઈએ, ઓકે. ચલો મસ્તી કરતો હતો, બહુ મસ્તી સુધી છે. આ તો વાંદરો નથી, આ તો ચિમ્પાન્ઝી છે. મેં ઝૂમાં જોયું તું તો પેલા ના કહેવાય. બતાવ. લો સર. હા તો ચિમ્પાન્ઝી જ છે, વાંદરો નથી. જુઓ તો તમે જ કહો તો બધા શું છે, બરાબર છે. આ ચિમ્પાન્ઝી છે, તારી વાત પણ સાચી છે, તારી વાત પણ સાચી છે. જો હું તમને સમજાવું, ભારત ની અંદર માણસો રહે છે કે નથી રહેતા? હા. અમેરિકામાં માણસો રહે છે કે નથી રહેતા? હા. રશિયામાં માણસો રહે છે કે નથી રહેતા? હા. આફ્રિકામાં માણસો રહે છે કે નથી રહેતા? હા. આ બધી જગ્યાએ માણસો રહે છે ને? હા. આ બધા માણસોના રૂપ રંગ અલગ અલગ છે કે નહીં? હા. તો આ પણ બધા એક પ્રકારના વાંદરા જ છે, પરંતુ એના નામ જુદા જુદા છે. ચિમ્પાન્ઝી, ગોરીલો, માકડું, વાંદરું, આ બધા વાંદરા જ કહેવાય, બરાબર છે. સમજી ગયા? જો આપણી પાસે બીજું એક વાંદરાનું સ્ટેચ્યુ પણ છે. જો તમે બધાએ જોયું છે આ સ્ટેચ્યુ કે? હા. મેં આઉટ સ્ટેચ્યુ બાયવાટિકામાં જોયું છે. પણ તમને બધાને ખબર હોવી જોઈએ કે આ વાંદરાનું સ્ટેચ્યુ જે છે આપણી સાથે એ કોનું છે? ગાંધીજીનું. ગાંધીજીના ત્રણ વાંદરા, બરાબર છે. અને જો આ ગાંધીજીના જે ત્રણ વાંદરા છે ને, એ આપણને એના હાવભાવ દ્વારા, ઈશારા દ્વારા, સાઇન દ્વારા આપણને સમજાવે છે, બરાબર છે. જો આમાં ત્રણ વાંદરા છે, હું તમને બધાને પૂછું કે કોને કોને કયા વાંદરા વિશે ખબર છે. સ્વીટી, તું મને કે આ પહેલો જે વાંદરો છે આપણને શું કહે છે? પણ આ તો પૂતળા છે, પૂતળાને થોડું બોલતા આવડે. હા, એ વાત બી બરાબર, પણ પૂતળા બોલે ખરા? હો, હાવભાવથી બોલી શકે, આપણને સમજાવી શકે. બોલ કેવી રીતે? જ્યારે તમે લોકો અહીંયા મસ્તી કરતા હતા, ધમાલ કરતા હતા, ત્યારે હું ક્લાસમાં એન્ટર થયો ત્યારે હું કઈ બોલ્યો તો? ના, તો બોલ્યો ને. પણ હું જેવો આવ્યો તમે બધા શાંત થઈ ગયા કે નહીં? હા. તો કેવી રીતે થઈ ગયા? મારા ઈશારાથી, મારા હાવભાવથી, બરાબર છે. તો ઈશારાથી અને હાવભાવથી પણ આપણે કોઈને સમજાવી શકીએ અને સમજી પણ શકીએ, બરાબર છે. તો જો આ પહેલો વાંદરો, એના હાવભાવથી આપણને શું સમજાવે છે, કોણ કહેશે? દીપુ તું બોલ. આ
આપણે બુરું ના બોલવું જોઈએ, બુરું ના બોલવું જોઈએ એટલે કે ખરાબ ના બોલવું જોઈએ, બરાબર છે. આ જે પહેલો વાંદરો છે ગાંધીજીનો, એ આપણને એવું સમજાવે છે મોઢા ઉપર હાથ મૂકીને કે કોઈ દિવસ ક્યારે આપણે કોઈના વિશે ખરાબ ના બોલવું જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, બરાબર છે. આ બીજા નંબરનો વચ્ચેનો જે વાંદરો છે એના બંને હાથ એના કાન ઉપર છે, તો એ વાંદરો શું સમજાવે છે આપણને? પિંકી તું બોલતો, બે હાથ રાખીને બેઠો છે એ વાંદરો આપણને શું સમજાવે છે? હા નંદુ તું બોલતો, ખરાબ ના જોવું જોઈએ. બરાબર છે, બિલકુલ સાચું કહ્યું. હા આપણે કોઈ દિવસ ખરાબ વસ્તુઓ જોવી જોઈએ નહીં, ખોટી વસ્તુઓ જોવી જોઈએ નહીં. એટલે એનો મતલબ એ થયો કે આપણે ઈશારાથી અને હાવભાવથી કોઈને પણ કંઈ પણ સમજાવી શકીએ છીએ, બરાબર છે. દીપુ તું હમણાં ગુસ્સે થયો તો, તને રીસ ચડી હતી, તું એને મારવા ગયો તો, ત્યારે તેને આમ એક્શન કરીને ડરાવી દીધો તો ને, ગભરાવી દીધો તો ને, તો ઈશારાથી એને સમજણ પડી ગઈ કે નહીં પડી ગઈ? ચલો હવે આપણે છે ને એક રમત રમવાની છે, બરાબર છે. અને રમત મુજબ મારી પાસે એક ડબ્બો છે અને ડબ્બાની અંદર ઘણી બધી ચિઠ્ઠીઓ છે અને ચિઠ્ઠીઓની અંદર વિષય લખેલા છે, બરાબર છે. બધાએ વારાફરતી એક પછી એક અહીંયા આવવાનું છે, એ ડબ્બામાંથી ચિઠ્ઠીઓ પાડવાની છે. એ ચિઠ્ઠીમાં જે પણ લખેલું હોય એ જેના ભાગમાં આવે એને પરફોર્મ કરીને બતાવવાનું છે, બરાબર છે. અને ગેમનું નામ છે ડેમ સેરાડ, બરાબર છે. તો વારાફરતીમાં સૌથી પહેલા કોણ આવશે અહીંયા ચિઠ્ઠી લેવા માટે? દીપુ તું આવી જા, ચાલ ચલો 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 જલ્દી, ટાઈમ નહીં બગાડવાનો, ચિઠ્ઠી ઉપાડો. શું લખ્યું છે ચિઠ્ઠીમાં બોલો? દૂધ, બરાબર છે. આ તો બોલી ગયા આપણે, તો બધાને ખબર પડી ગઈ, બોલવાનું ના હોય બીજી ચિઠ્ઠી ઉપાડો, બોલવાનું નહી. મને બતાવો, ચલો જાઓ હવે તમારી જગ્યા ઉપર જાઓ અને પછી એ કરીને બતાડો કે તમારી ચિઠ્ઠીમાં શું આવ્યું તું. મને બતાવી દેવાનું, ચલો કરીને બતાવો. કૂતરું કૂતરું બાળક, નાનો બાળક, બચ્ચુ, પિંકી થોડો વધારે. બરાબર છે, ચલો હવે કોણ આવશે? નંદુ આવો આવો, ચલો 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 ફટાફટ આવો. ચલો કરીને બતાવો ભાઈ ભાઈ, વાહ વાહ, કરો કરો. ખરેખર નંદુ વાંદરો બની ગયો. બરાબર છે, બોલવાનું નથી, જાઓ કરીને બતાડો, એક્ટિંગ કરીને બતાડો. નહીં આવડે? અરે પણ એની તો એક્ટિંગ કરવાની છે, પરફોર્મ કરવાનું છે. ચલો કરીને બતાવો. તમે નથી કરતા, તમે વસ્તુ નથી ખાતા, નથી પીતા, નથી કરતા. તો ચલો કરો કરો. નથી આવડતું? કઈ વાંધો નહીં સ્વીટી, તું આવી જા. ચલ કોઈને ના પણ આવડે તો એમાં શું થઈ ગયું? કઈ વાંધો નહીં. બોલો હવે સ્વીટી ની પરીક્ષા છે. ચલો જાઓ વાંચી લો. હું
ફરીથી વાંચો શું લખ્યું છે ખબર નથી ઓકે ઘડિયાળ હજી ત્રણ ચિઠ્ઠી તમે તમને કેના ઝઘડા બહુ કરો છો પહેલી વખત પણ બોલી ગયો તો બીજી વખત પણ બોલી ગયો તું ના બસ ચલો હજી ચિઠ્ઠી છેલ્લી કોણ હશે કઈ વાંધો નહીં કરો નાની છે ને ચલો જાઓ ક્રિયા હાવભાવ અભિનય દ્વારા બોલ્યા વગર પણ આપણે ઘણું બધું કહી શકીએ છીએ ગુસ્સો ખુશી ગમો અણગમો નારાજગી તો આમ જ જે લોકો બોલી કે સાંભળી નથી શકતા એ પણ બોલ્યા કે સાંભળ્યા વિના ઘણી બધી વાતો રજૂ કરી શકે છે સમજાઈ ગયું ને મિત્રો તો ફરી મળીશું ત્યાં સુધી આવજો